એટલે થેન્ક યુ સર, થેન્ક યુ કહેવું પડે તમને, ખૂબ મહેનત કરી અને કુંજે મહેનત કરી અને નામ રોશન કર્યું. એમ શું મળી જાય ને કુંજ? હા, લઈ જ લેવાનું છે બરોબર. અને કઈ બીજી વસ્તુ એ છે, કુંજના રિઝલ્ટ થી એવા કેટલાય બધા પેરેન્ટ્સમાં ભરોસો જાગશે કે ઓનલાઈન કોચિંગ લઈ શકાય છે. અને એટલીસ્ટ માનો કે કોઈ સ્કૂલમાં જાઓ છો, કોઈ કોચિંગમાં જાઓ છો, તો રિઝલ્ટ આવવા માટે જેટલું પણ થાય ને એક્સ્ટ્રા એ કરવું જોઈએ. મારે આપણી ટેસ્ટ સિરીઝ હતી, કેટલા બાળકો એવા છે ટેસ્ટ સિરીઝ લઈને ઘરે બેઠા મહેનત કરીને આવ્યા છે. ક્યાં છે કુંજ? કેમ છે સર? મને એકદમ મજા છે, તમને કેવું છે એ કયો? મને બહુ સારું છે. એમ ને, બહુ સરસ થઈ ગયા ને ભગવાનની દયાથી 685 આવી ગયા બરોબર. 685 બહુ સરસ, તમારી મહેનત, કુંજની મહેનત, એટલે થેન્ક યુ કહેવું પડે તમને. ભરતભાઈ, ખાસ તો મેં તમારી આરે વાત એટલા માટે આ ઝૂમમાં કરું છું કે એવા કેટલા બધા પેરેન્ટ્સ છે જે અટવાય છે. તમે જે નિર્ણયો લીધા ને એ બહુ કહેવાય ને હિંમત ભર્યા નિર્ણયો કહેવાય. હા બરોબર છે. ઘણી વખત વિદ્યાર્થી કહેતો હોય કે મને આમાં ફાવે છે, હું કરી લઈશ, પણ પેરેન્ટ્સ ને એના ઉપર વિશ્વાસ ન હોય. હા બરોબર. અને ઈ ગમે એમ કરીને પોતપોત, હા એવું નથી કે ભાઈ એ હંમેશા સાચો જ હોય, પેરેન્ટ્સ પણ સાચા હોય, પણ તમે જે નિર્ણય લીધા ને એ નિર્ણયમાં રિસ્ક હતું બહુ મોટું. હા સર. અને ઈ મારી હિંમત રાખીને નિર્ણય લીધો. હા, કારણ કે આ જે કુંજના જે માર્ક્સ આવ્યા છે ને એમાં કુંજની જીતની હારે મારી એક જીત થઈ છે. સરસ 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 બરોબર. હવે મને, મારે તમને ખાલી એક બે પ્રશ્નો કરવા છે. જ્યારે 11મા ધોરણમાં નિર્ણય લીધો કે ભાઈ કુંજ હવે ખાલી ઓનલાઈન જ ભણશે બરોબર, ત્યારે તમારા મનમાં શું હાલતું હતું? ત્યારે થોડુંક એમ લાગતું હતું કે કુંજ મહેનત કરશે કે કેમ કરશે, શું થાય, પણ કુંજની મહેનત પૂરેપૂરી અને તમારી મહેનત પૂરેપૂરી સરની બરોબર, એટલે રેડી બધું થઈ ગયું બરોબર. કારણ કે ત્યારે એવું લાગતું હતું કે થોડું ઘણું કે શું થાય કેમ કરશું, પણ મહેનત પૂરેપૂરી તમારી કુંજની અને બંને. તમને એમ નો છું કે છોકરાને ભણાવવાથી ખર્ચા થાય બહુ બધા? ભાઈ ખર્ચો તો એવી ક્યારે વિચાર ન થાય કે ભાઈ ખર્ચો ભલે થાય પણ છોકરાની જિંદગી સુધરે એવો પ્રયાસ કરવાનો, સારું ટ્યુશન, સારું ક્લાસીસમાં જાય અને એની જિંદગી સારી રીતે જીવે સુખીથી, એવું આપણે નિર્ણય લેવાનો. આ કુંજ તો છે ને બહુ ઇમોશનલ છે, થોડું ઘણું આમ તેમ કેમ તો રોવા માંડે બરોબર. એ મારી આગળ કેટલી બધી વખત રોયો છે, એ તમારી આગળ રોયો હોય, ઘેરે માથાપીટ થઈ હોય તોય મારી પાસે રોયો હોય, અને એને કઈક નો ખબર પડતી હોય, નો આવડતું હોય કોઈ સરનું તોય રોય, સાહેબ મને આમાં નથી ખબર પડતી. અને પણ એને નામ રોશન કર્યું તમારું બહુ સિમ્પલ. સરસ, એમાં તમારી સર મહેનત પૂરેપૂરી હતી. મને કુંજ કહેતો હોય ને યુપી સર ની પૂરેપૂરી મહેનત છે, કુંજની મહેનત છે, પણ તમારી પૂરેપૂરી મહેનત, બહુ મહેનત. મારે તો બધા વિદ્યાર્થી માટે એ ખરખું જ હોય, પણ જે કયો વિદ્યાર્થી છે ને એ મારો ઉપયોગ કરે છે ને એ એના ઉપર છે. હા, કુંજ ને કિશન બે હતા. હા બરોબર છે. કુંજે 110-20-50% મહેનત કરી લીધી મારી પાસે. એ કહી શકાય ને કે મારી પાસે જે હતું ને બધું એને નીચોવી લીધું, બધો યુઝ કરી લીધો. હા, કિશને ઉપયોગ ન કર્યો. હું તો કિશન ને સલાહ આપતો, તોય મેં હવર માં ફોન કર્યો, મેં મુંજામાં દોસ્ત તારે ભલે થોડાક ઓછા આવ્યા પણ તોય તું ડોક્ટર બની જાય. એમબીબીએસ માં જ જાય એટલે સારા જ માર્ક આવ્યા છે બંને. સરસ. હવે બીજો એક પ્રશ્ન, એક પેરેન્ટ્સ તરીકે જયારે તમે નિર્ણય લીધો કે નહીં કુંજ ઘરે બેહીને ભણશે, ત્યારે તમે કુંજને સપોર્ટ કર્યો હતો કે પછી કુંજે જીદ કરી હતી? નહીં, કુંજને કીધું એટલે કુંજને પછી સપોર્ટ કર્યો અમે કે ભાઈ આપણે સ્ટુડન્ટને કે ભણતા હોય એટલે તો થોડુંક મગજ ઉપર અસર થાય એટલે
મેં પૂરેપૂરો સપોર્ટ કર્યો કે કોઈ વાંધો નહીં, તે નિર્ણય લીધો એ બરોબર છે. જીગર એવી રાખવાની કે બે છોકરા છે જોડવા, મારે બે ની ફી ભરી દે, નો કદાચ સરકારી લાગે તો વાલી ને એવી જીગર રાખવાની. નહીં પણ હવે વધીને 5-7 વર્ષ ત્યાં સુધી તમારા ફળિયો ડોક્ટર ડોક્ટર નું ભર્યું હોય છે. હા સાચી વાત, બરોબર. કુંજ, ચલા એક તો આપણને ખબર પડી જ ગઈ હતી ઓએમઆર આવી એટલે આપણા એટલા આવશે, પણ હાથમાં રિઝલ્ટ આવે ને ત્યારે એ ફિલિંગ અલગ હોય, એ ચહેરા ઉપરની મુસ્કાન અલગ હોય, અને એ જે ભરોસો કહેવાય ને, નો ડાઉટ. તારા ટોટલ 46 વિડીયો છે, બરોબર, કુંજના 46 વિડીયો છે, અને 46 વખત ઝૂમ મીટિંગ લીધી છે, અને ક્લાસમાં તો લગભગ કેટલી વખત આવ્યો હોય છે, બરોબર, અને ઘણી વખત 2-2-3-3 કલાક ને એને ડાઉટ સેશનો લઈ લીધા છે. એક વખત તો કેટલા કલાક નું હતું કુંજ? 6 કલાક નું ડાઉટ સેશન લીધું હતું એને, આખી ટેક્સ્ટ બુક લઈને આવ્યો હતો, બરોબર. તો મેં ક્યારેય નથી બોલાવ્યો કુંજ ને કે કુંજ હાલ ડાઉટ સોલ્વ કરવા છે, પણ એને ઉપયોગ કર્યો. મતલબ આમાંથી એક વસ્તુ એ શીખવા મળે છે કે વિદ્યાર્થીએ જયારે શિક્ષક કે ભાઈ તમને હેલ્પ કરવા તૈયાર હોય ને ત્યારે તમારે શિક્ષકનો ઉપયોગ કરી લેવો જોઈએ, બરોબર છે, બરોબર. અને કુંજે ભરપૂર કર્યો ઉપયોગ, અને એનું ફાઇનલ પરિણામ કહેવાય ને ભગવાનની કૃપાથી આવી ગયા ને એમ્સમાં મળી જાય. એટલે થેન્ક યુ સર, થેન્ક યુ કહેવું પડે તમને, ખૂબ મહેનત કરી અને કુંજે મહેનત કરી અને નામ રોશન કર્યું. એમ્સમાં મળી જાય ને કુંજ? હા, લઈ જ લેવાનું છે, બરોબર. અને ભાઈ બીજી વસ્તુ એ છે, કુંજના રિઝલ્ટ થી એવા કેટલાય બધા પેરેન્ટ્સ માં ભરોસો જાગશે કે ઓનલાઈન કોચિંગ લઈ શકાય છે, અને એટલીસ્ટ માનો કે કોઈ સ્કૂલમાં જાઓ છો, કોઈ કોચિંગમાં જાઓ છો, તો રિઝલ્ટ આવવા માટે જેટલું પણ થાય ને એક્સ્ટ્રા એ કરવું જોઈએ. મને ટેસ્ટ સિરીઝ હતી, કેટલા બાળકો એવા છે ટેસ્ટ સિરીઝ લઈને ઘરે બેઠા મહેનત કરીને એવા છે. ટેસ્ટ સિરીઝ એટલે હું કેવું છું કુંજ તારું? હા, મસ્ત છે. હે, અમુક બેઠા આવ્યા, તમને ખબર છે બેઠા, અમુક ક્વેશ્ચન તો બેઠા આવેલા છે. તો ઘણા પેરેન્ટ્સ એવા છે ગામડામાં છે, એના બાળકો નથી સિટી સુધી મોકલી શકતા, તો એ ખાલી ટેસ્ટ સિરીઝ લઈને કરે ને તો એને ઘણું બધું કવર થઈ શકે છે, બહુ ફાયદો થાય. સરસ. સ્કૂલેથી જયારે નીકળવાનો નિર્ણય લીધો એ બહુ ટફ નિર્ણય હતો, આમ કહેવાય ને લાઈફ નો સૌથી મુશ્કેલમાં મુશ્કેલ નિર્ણય કહેવાય ને, તો એ હતો કુંજ ની જગ્યાએ હું હોય ને તો હું ન લઈ શકું. હા, બરોબર છે. ગમે તેમ કરીને તારે જે ઘટે છે એ પૂરું કર, પણ ખબર નહીં તારી એક જીદ હતી કે નહી મારે નથી જ જવું. પણ સર ઓનલાઈન માં બહુ ફાયદો થયો, તમારી પ્રેઝન્ટેશનમાં બહુ સરસ ફાયદો છે. કુંજ ને હું સવારે પૂછતો, ઓનલાઈન તે ન કર્યું હોત તો એ કે આવું રિઝલ્ટ આવત નહીં, નો આવત. હા, એટલે બહુ ફાયદો છે ઓનલાઈન રિઝલ્ટ માં તમારી પાસે. નહીં, કુંજ ને રિઝલ્ટ આવવાનું કારણ એક છે કે એને ટાઈમ મળ્યો સવારથી સાંજ સુધી, એ 6 વાગે તો છે ને ધરાઈ જતો. હા, કુંજ 6 વાગે ને ત્યાં તો એ ધરાઈ જાય કે સાહેબ હવે હવે હું વાંચું, હું નવરો થઈ ગયો. એટલે હું એમ કહું હવે તું આટા માય, તું સવારનો 5:30-6 વાગ્યાનો વાંચશો, 12 કલાક તો કામ પૂરું થઈ ગયું તારું, બરોબર છે. પણ એનો તો ધરાતો નહોતો, એની ભૂખ હતી, અને એ રાતે 9-10 વાગે હુવાન થાય ત્યાં સુધી એને કઈક ને કઈક કરતું જ રહેતો હતો, અને જાય સવારમાં વહેલો, એને એ જીત અપાવી. બરોબર. એક વર્ષ ઘરે બેઠો, જો હું કોઈ પેન લેવા નથી ગયો, કોઈ ઝેરોક્ષ કઢાવવા નથી ગયો, કોઈ એક બુક લેવા નથી ગયો, પપ્પા જ લઈ આવી દે, બધી મદદ કરવાની.
છોકરાને અભ્યાસ કરતા હોય તો પછી છોકરાને નહીં સીંધવાનું, આપણે બધું એને ઝેરોક કરાવી, પેન લાવી, કોઈ પુસ્તક લાવવું, એ આપણે લઈ આવવાનું. નહીં, સારી વસ્તુ છે ને. તમે તમને તમારો આ વિડીયો જ્યારે કોઈ પેરેન્ટ્સ જોશે ને તો એમાંથી મોટિવેશન લેશે કે, અને જોડે તમે સંસ્કારે આપ્યા છે, બરોબર છે. ખાલી વિદ્યાર્થી ભણતો નથી. મેં કુંજને ક્યારેય કોઈ મિસબિહેવ કરતા કોઈની હારે નથી જોયો. બીજું કોઈ કરતું હોય ને તો આવીને મને કહી જાય કે સાહેબ આનું જરાક જોવો ને, આ જરાક ટ્રેક બદલે છે. એટલે ખૂબ સરસ રિઝલ્ટ આવ્યું. અને ભરતભાઈ તમારો આભાર કે તમે મારા ઉપર વિશ્વાસ મૂક્યો હતો. અને ભગવાનની દયાથી મને બીક હતી કે આ છોકરાના જો માર્ક્સ ઓછા આવશે ને તો ઠીકરું મારા ઉપર જ ફૂટવાનું છે. સરસ રિઝલ્ટ આવ્યું, તમારી મહેનત એવી એટલે 100% રિઝલ્ટ આવે એમ હતું, અમને પણ ખાતરી હતી. પણ થઈ ગયું, બહુ સરસ પડી ગયા, બરોબર ને કુંજ? બહુ સરસ, બહુ સરસ. એમ જોતું તું એમ્સ મળી ગયું. હા, એમ જોતું તું એમ્સ મળી ગયું. ભરતભાઈ તમારે કઈ કેવું છે? બસ થેન્ક યુ, તમારો આભાર, ખૂબ ખૂબ આભાર. એ તો બહુ માની લીધો, ભગવાન નો આભાર માનો કે આભાર માનો છો, સ્વામિનારાયણ ભગવાન નો પણ તમારો આભાર. તમે એના કુંજ ના ગુરુજી ગણો એટલે તમારો આભાર એ પણ માનવો પડે, ભગવાને ખુદ કીધું છે. એટલે આપણે મળી ગયો અને શિક્ષક માત્ર નિમિત્ત હોય છે. હા, એ બરાબર છે. મહેનત વિદ્યાર્થીની જ હોય છે હંમેશા, વિદ્યાર્થીની હોય છે. પણ તોય ગુરુજી કહેવાય કે નહીં, ગુરુનું પદ કીધું છે. ખૂબ ખૂબ આભાર. શિક્ષક, હું હજી ફરી કહું, શિક્ષક છે ને એ વિદ્યાર્થીને ક્યાં કામ આપે છે? જ્યારે વિદ્યાર્થી નિરાશ હોય, બરોબર છે, એ હિંમત હારી જાય ને ત્યારે એને ઉભો કરવામાં શિક્ષકનો રોલ હોય છે. જ્યારે શિક્ષક આ રોલ નિભાવી લે ને તો વિદ્યાર્થી ભણવાનું તો એ ગમે ત્યાંથી મેળવી લે. હવે પેંડાનું આયોજન કરો. ભલે આપણે જ્યારે આપણી કોઈ જંગ લડતા હોય, આ એક લડાઈ જ છે, બરોબર છે. વિદ્યાર્થીની પોતાની અંદરની લડાઈ હોય, વિચારોની લડાઈ હોય, પણ ક્યાંય કોઈની સાથે છે ને પર્સનલી દ્વેષ નહીં રાખવાનો. ક્યાંય કુદરત હંમેશા નિમિત્ત બનાવતા હોય છે, આગળ વધવા માટે. હવે તું મોટિવેશન બનીશ કેટલા બધા વિદ્યાર્થીઓનો, જે વિદ્યાર્થીને સપોર્ટ નથી કોઈ પ્રકારનો. એટલે કુદરતે નિમિત્ત બનાવ્યા હોય. કોઈ પણ વ્યક્તિ જયારે આપણને આવીને આંગળી ચીંધે ને ત્યારે એનો આભાર માનવાનો. કે હા, થોડીક વાર આપણને એમ લાગે મને આમ કીધું, હું જઈને તો આમ કહીશ, પણ નહીં, નમ્રતાપૂર્વક આભાર માનવાનો કે તમે જયારે મને કીધું ને ત્યારે મને મોટિવેશન મળ્યું. તારા આજુબાજુ વાળા ઘણા હશે, તને શું કેતા હશે, નથી આવવાના, ક્યાંક ને ક્યાંક ડિમોટિવેટ કરતા હશે. એવી મને બોર્ડ ની ઉપાધિ હતી, બરોબર, કે તારું કોમ્પ્યુટર ઇંગ્લિશ કોણ ક્લિયર કરાવશે? પણ તું એટલો કોન્ફિડન્ટ હતો, સાહેબ ઈ કરી લેવું. એને મને ડાઉટ હતો, એને 10 દી જ બોર્ડ ને આપ્યા છે ખાલી, 10 જ દી, બાકી છેક સુધી તો અમે 11મું કરતા હતા, બરોબર. કારણ કે પછી 12મું કરવાનું, 11મું કરવાનું ટાઈમ નહીં હોય, બસ એ જ વિન થઈ ગયો. 11મું જે કર્યું ને આપણે વારંવાર કુંજ, પણ 12મામાં સારું રિઝલ્ટ લાવ્યું. બોર્ડ નું સરસ છે. હવે અહીંથી ખબર પડે ને કુંજ, A1 ગ્રેડ નું શું કરવાનું? કાંઈ નહીં, જેડબલ આપણે એપીટી શું કામ, 12મા ની પ્રેક્ટિસ માટે.
11 12 ની આખી પ્રેક્ટિસ થઈ જાય કમ્પ્લીટ. બરાબર, ફાઇનલી મજા આવી. અને પહેલા જ મેં આભાર માન્યો ઈશ્વરનો, હર્ષ કુંજનું રિઝલ્ટ એઝ ઇટ ઇઝ જ આવ્યું. બહુ સરસ, મહેરબાન. બરાબર, ચલો મીટિંગ ક્લોઝ કરીએ. ચલો, થેન્ક યુ ભરતભાઈ, થેન્ક યુ કુંજ.